હસ્ત વૃક્ષાસન. આ આસન થોડું ઘણું અઘરું છે, તેથી જેને લાંબા સમયથી શીર્ષાસનનો અભ્યાસ જે કરતા હોય તેમને જ આ આસનનો અભ્યાસ કરવો. શરૂઆતમાં આ આસન દિવાલના સહારે કરવું અને યોગના કોઈ એવા નિષ્ણાંત હોય તેમની હાજરીમાં જ આ આસન કરવું. પદ્ધતિ: સૌપ્રથમ વજ્રાસનમાં બેસો, ત્યારબાદ બંને ઘૂંટણ પર આવી બંને હાથને જમીન પર રાખો. યાદ રહે બંને હથેળી વચ્ચે 1 ફૂટ જેટલું અંતર રહેવું જોઈએ. ત્યારબાદ બંને ઘૂંટણને સીધા કરી દ્રષ્ટિ કોઈ પણ એક વસ્તુ પર સ્થિર કરો. ઊંડો શ્વાસ લઈ પૂરી તાકાત સાથે ધીરે રહી અને બંને પગને એક સાથે ઊંચા કરો. બંને પગના પંજા ખેંચેલા, દ્રષ્ટિ એક જગ્યા પર સ્થિર રાખો. ઘૂંટણ એકદમ સીધા, કમર એકદમ સીધી અને 10 સેકન્ડ સુધી આ આસનને રોકી રાખો. ફાયદા: આ આસન કરવાથી શરીરમાં રુધિરાભિસરણ વધે છે, તેથી શરીરના બધા જ સ્નાયુઓ બધા જ અવયવો ફરીથી રિએક્ટિવ થાય છે. આ આસન કરવાથી મન શાંત થાય છે અને માનસિક તકલીફો બધી જ દૂર થઈ જાય છે. આ આસન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનું આસન છે, કારણ કે આ આસન કરવાથી એકાગ્રતા વધે છે, તેથી અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે.